चलो विद्यार्थी मित्रों गुड आफ्टरनून जय स्वामीनारायण। आज आपने धोरण त्रण में शू चला गुजराती असाइनमेंट गयो वीडियो आपने जोयु तो ने सॉरी गुजराती स्वाध्याय पोती पाठ चार गया वीडियो में आपने शू जोयु तो एक चोपड़ी नो वीडियो अधूरो हतो ते जोयु तो अने असाइनमेंट कम्प्लीट कर्यु हतो बराबर छे। तो हवे आपणे क्यां आव्या छीए पाठ चार पर स्वाध्याय पोती। तो चलो बधा हिस्सा पोती खोलवानी छे वीडियो सांभळवानो छे ने साथे लखवानो छे। तो एक बार समझी लीजिए बराबर छे। चलो સસલાની પાછળ આમ જોઈએ તો કોની પાછળ થાય છે કૂતરાની પાછળ છે ને। તો જોઈએ ડોગીને સસલું છે ને। તો ચાલો જોઈએ પ્રશ્ન એક નીચેના વાક્યોના એક એક વાક્યમાં ઉત્તર લખો। આ પાછું કેટલું લાંબુ છે એ પ્રમાણે પણ આપણે આનો વિડીયો બનાવવાનો છે। નથી જાજુ આવતું એટલે એક વિડીયામાં આવી જશે બરાબર છે। ફક્ત ચિત્રવાળું તેવું જ આવે છે તો એક વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરી આપશું। પ્રશ્ન એક જંગલમાં શિકાર કરવા કોણ ગયું? જંગલમાં શિકાર કરવા અંટ્રિક શિકારી ગયું। બે અંટ્રિક શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો? અંટ્રિક શિકારી બપોરે આરામ કરવા એક ઝાડ નીચે બેઠો। આપણે પેલા જોયા હતા ચિત્ર એ માયેલું છે। ત્રણ શું જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું? ફાસ્ટ સસલુને જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું। ચાર એક્સપ્રેસ ડોગી ફાસ્ટુચ સસલાને કેમ પકડી ન શક્યો? ફાસ્ટુ સસલુ સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું તેથી એક્સપ્રેસ ડોગી તેને પકડી ન શક્યો। બે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો। કોણ હસ્યું? એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું? અંતરિક્ષ શિકારી હસ્યો। એને હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહ્યું કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલું તને પકડી ન શક્યા? ત્યાર પછી બે એક્સપ્રેસ ડોગીએ અંટ્રી શિકારીને શો ઉત્તર આપ્યો અથવા એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને કેમ પકડી ન શક્યો? એક્સપ્રેસ ડોગીએ અંટ્રિક શિકારીને ઉત્તર આપ્યો કે હું દોડતો હતો તેને ફાસ્ટુ સસલાને મારવા માટે તે દોડતું હતું જીવ બચાવવા માટે દોડ દોડમાં ફેર હતો ને। આપણે આ પણ શેમાં સમજ્યા ચિત્રમાં સમજ્યા ને। ત્યાર પછી જોઈએ ખરા ખોટા છે। અંટ્રિક શિકારી ખેતરમાં શિકાર કરવા ગયું ખોટું। જંગલમાં તો ને ફાસ્ટુ સસલાને જોઈને અંટ્રિક શિકારીના મોંમાં પાણી આવ્યું ખરું। ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું ખોટું। ફાસ્ટુ સસલું ગુફામાં છુપાઈ ગયું ખોટું। એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને પકડી શક્યો ખરું ના ખોટું। ફાસ્ટુ સસલું જીવ બચાવવા માટે દોડતું હતું ખરું। એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડતો હતો ખરું। હવે જુઓ પહેલું આવશે ખોટું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખરું ને છઠ્ઠું આમાં કેમ સાત આપ્યા છે ને આમાં છ બે ચાર ને છ છે એક મારે ના આમાં તો આપણે બે ચાર ને છ જ આપ્યા છે આમાં એક વધારાનું છે બરાબર છે। તો આપણે પુસ્તક સાપોતમાં આપ્યું છે એટલું જ કરીશું। ફાસ્ટુ સસલું જીવ બચાવવા માટે દોડતું હતું ખરું। એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડતો હતો ડોગી હા તો ખોટું ચાલો। ત્યાર પછી બંધ બેસતા જોડકા જોડો બમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર અમાં આપેલા બોક્સમાં લખો। અ અને બ છે જો ફાસ્ટુ તો ધ એક્સપ્રેસ ચ અંટ્રી ક અને ડોગી ખ આટલા આપણે ઘ ચ ક અને ખ લખવાનો છે જો। ત્યાર પછી વાક્ય ચિત્ર વાંચો અને વાક્યનું અનુલેખન કરો। આપણે જેવું પુસ્તકમાં લખ્યું છે તેવું જ આપણે અહીંયા લખવાનું છે। દૂધ મને શક્તિ આપે છે તેવું જ અહીંયા આપણે વાક્ય બેઠા વાક્ય અહીંયા લખવાના છે। પછી દૂધ પીઓ સ્વચ્છ રહો મને હળદરવાળું દૂધ ભાવે છે શક્તિય દૂધ
ને હું રોજ દૂધ પીઉં છું આના જ વાક્ય બેઠા આપણે અહીંયા ને ત્યાં પણ પુસ્તકમાં લખ્યા તે રીતે લખવાના છે એ પણ એસ ડબલ્યુ આપું છું અને બાજુનું પેજ પર એસ ડબલ્યુ આપું છું ત્યાર પછી શું છે કે છ શબ્દ ચિત્ર ઓળખો ને શબ્દ લખો તાનું તમે તમને સાપુલ સોરી ચોપડીમાં લખાયું છે પણ હવે તમારે જાતે આને ઓળખવાના છે ઓળખવાનું તો છે પણ પાછળ શું આપ્યું છે લખવાના પણ છે બરાબર છે તો એ પણ તમને એ ડબલ્યુ આપું છું અહીંયા તમારે આગળથી જોઈને પાછળ લખવાનું છે ત્યાર પછી છે ખોટા શબ્દ પર બોક્સ કરો અને વાક્ય ફરીથી લખો તો જુઓ ખોટા શબ્દ શું છે તો જો જોર્જ કોગળ જોસ કોળગ જો કોળગ અને કાગળ વડે રંગીન બે રંગીન વિમાન બનાવે છે તો બે વાક્ય કે કોળગ ને કાગળ કા કોળગ એ ખોટું આવે છે કાગળ સાચું આવે છે જોર્જ કાગળ વડે રંગબે રંગી વિમાન બનાવે છે તો આ રીતના વાક્ય તમારે બને છે કે દાદા રકાબીમાં રબાકીમાં કોફી પીએ છે તો શું આવશે રકાબીમાં આવશે તો રક્કા રબાકીમાં ખોટું તેવું બોક્સ તમારે આ રીતના બનાવવાનું છે આ તમને એચ ડબલ્યુમાં આપું છું બરાબર છે અહીંયા સુધીનું કમ્પ્લીટ થવું જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન આઠ કે કહો મૌખિક પાઠ્યપુસ્તક પાના નંબર 55 પરના ગીતના આધારે બરાબર છે તો જો મૌખિક ફક્ત જવાબ આપણે બોલવાના છે તમે અહીંયા નહીં બોલી શકો તમારે ઘરે બોલવાના છે મમ્મી તમારું ધ્યાન રાખશે બરાબર છે જો તમને આંગળાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો આપણે આંગળીઓ છે તેને કયો જાદુ તમને વધારે ગમ્યો તે તમારે ફક્ત મોઢે બોલવાનું છે તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી કેવી પંક્તિ કઈ ગીતની જે લીટી પંક્તિ તમને યાદ હોય તે સૌને સંભળાવો આંગળાની મદદથી તમે બીજા ક્યાં ક્યાં કામ કરી શકો છો આપણે આંગળાની મદદથી જે કામ કરી શકતા હોય તેના પર આપણે શું અહીંયા કરવાનું છે કઈ કરણ પર ન કરી શકતા હોય તેના ઉપર ખોટું આવશે જો આંગળાની મદદથી જે કામ ન થાય તેની પર ખોટું કરો તો જેના પર ન થયું તમારે જાતે ખોટું કરવાનું છે હું કશું કરાવતી નથી બરાબર છે ધ્યાન રાખીને તમારે ખોટું કરવાનું છે તો લખવું જોવું રડવું પકડવું ટીંગાડવું ચપટી વગાડવી દોરવું ફૂલ સૂંઘવા ચોટાડવું ગાવું તાળી પાડવી જમવું સીંધવું હસવું પીવું આટલા શબ્દો છે એમાં જ્યાં આંગળી વડે કામ ન થતું હોય તેના પર તમારે ખોટું કરવાનું છે ચાલો ત્યાર પછી શબ્દ હું નોંધ વિદ્યાર્થીએ પોતાની રીતે ઉત્તર આપવા બરાબર છે ચાલો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્યમાં બનાવવું અને લખો તમારે જાતે પણ આને બનાવવાના છે ને લખવાના બી છે તો જુઓ ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને તો સાવ સહેલું છે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા આનું વાક્ય એ રીતે લખાશે કે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા આ રીતના વાક્ય તમારે બધા જ પૂર્ણ કરવાના છે બરાબર છે હમણાં આપણે સાતમ આઠમની રજા આવે છે એટલા માટે તમારે બધું વર્ક પણ થઈ જશે જો રમવા જવું હોય ફરવા જવું હોય તો ફટાફટ કમ્પ્લીટ કરી નાખજો નહીતર ઘરે રહી જશું ચાલો ત્યાર પછી દસ ઓળખો ટ્ર પર ગોળ કરો આ તો આપણને ખ્યાલ છે ટ્ર ઉપર શું કરવાનું છે ગોળ કરવાનું છે ત્યાર પછી છે કહો ચિત્ર વાર્તા કૂતરો અને સુસલાના આધારે મૌખિક તો ચિત્ર 5 જોઈ તમને શું વિચાર આવ્યો વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું અને કેમ તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો કેમ તમે દોડીને જતા હોય થોડા થાકી જાઓ પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો આપણે આ વસ્તુમાં જોઈ ગયા છીએ ચોપડીમાં જોઈ ગયા છીએ ને ત્યાર પછી સાચા વિકલ્પ પર શું કરવાનું છે ખરું કરવાનું છે ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું તો એક્સપ્રેસ ડોગીથી બચવા કે હન્ટ્રી શિકારથી બચવા તો ડોગીથી બચવા બે આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા એટલે કે ફાસ્ટ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું કે ફાસ્ટ સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીના ઈચ્છાથી નહોતું તો બે પર ખરું આવશે
3 આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી તો એક્સપ્રેસ ડોગીને કે ફાસ્ટ સસલાને ફાસ્ટ સસલાને ચાલો ત્યાર પછી આપણે જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકો ઝડપ દોડતા દોડતા પાછળ તેથી બહાર નીચેને શિકારી તો જો અંતરિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો તેને થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો એટલામાં ફાસ્ટુ સસલાભાઈ દોડતા દોડતા આવ્યા આગળ ફાસ્ટુ સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું ફાસ્ટુ સસલું બહુ જ ઝડપથી દોડે તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયો આ જે શબ્દ છે એના શબ્દ તમારે આમાં જાતે મૂકવાના છે વિડીયો જોઈને મૂકવો નથી જાતે જ આમાં મૂકી દેજો બરાબર કે જેથી તમને આવડી જાય ચાલો ત્યાર પછી 14 વાક્યો ધ્યાનથી વાંચો બે વાર શબ્દ વપરાય ત્યારે નીચે લીટી કરો આ જેવી રીતના ડબલ શબ્દો છે તેની નીચે તમારે શું કરવાનું છે લીટી કરવાની છે અને બોલવાનું પણ છે હો ચાલો ત્યાર પછી નીચે જોઈએ કે નમૂના મુજબ શબ્દ બનાવો ખણ 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 તો જો સણ 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 ગણ 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 લખ 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 ચણ 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 મન 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 ત્રણ 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 ટપ 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 બણ 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 હણ 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 ખટ 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 ઝણ 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 ટન 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 આ રીતના તમારે શું કરવાનું છે હોમવર્કમાં લખવાનું છે એટલે આખી સાપોથી તમારે લખવાની થશે બરાબર છે હવે આ તો આપણે શું કર્યું છે જેવું ચોપડીમાં જોડકા જોડ્યા છે ખ્યાલ છે ને હમણાં જ જોડી ગયા છે ગયા વિડીયામાં કે એક જ પેજ હતું પછી આપણે સાવરું ચલાવવું પડ્યું હતું અસાઇનમેન્ટ તેવી રીતે આ જોડકા પણ તમારે જોડવાના છે એક પગવાળો માણસ કાળી ટોપીવાળો ધોળો માણસ હું એને જોઉં છું પણ એ મને નથી જોતો મારે તો ઘણી આંખો અને ખેંચીની ચાખો એ કોણ છે મારે ઘણી આંખો ને ખેંચીને ચાખો સીતાફળ હોય ને હા સાકડી ગળીને છેડે તળાવડી તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન છે ખ્યાલ છે ને મને કાપે એટલે લોકો ગીત ગાય સીટી એની ઘર ઘર વાગે ખાવાનું એ ચટપટ બનાવે ચાર પગ હોવા છતાંય ચાલી શકતું નથી ચાલો આ તમારે જોડવાનું છે ત્યાર પછી કયો શબ્દ સાચો સાચા શબ્દ પર ગોળ કરવાનું છે શું કરવાનું છે લંબગોળ કરવાનું છે સાચા શબ્દ પર તો જુઓ ટાયર કે ડાયર તો ટાયર ડામર કે ટામર કે ડામર તો ડામર કાગળાટ કકળાટ કે કકળાટ તો કકળાટ ટીલડી ટીલરી જો ચચરાટ ને ચચળાટ તો ચસરાટ ટપાલી ડપાલી તો ટપાલી ચોપડીમાં લગભગ આપણે ચચરાટ ઉપર ખોટું થઈ ગયું છે તો અહીંયા આના ઉપર કરવાનું સાચું ચચળાટ ઓકે એટલું ધ્યાન રાખજો કે ચચળાટ ચાલો ત્યાર પછી ઠળિયો કે ઠળિયો ડળિયો કે ઠળિયો એમાં આવે પણ શું લખ્યું છે ઠળિયું કે ઠળિયો તો શું આવશે ઠળિયું ઠાળિયું કે ઢાળિયું ઢાળ ઢાળિયું ઠામ ઠામ પછી ઠાઠા ઠૈયા ઠાઠા ઢૈયા ઠાગા ઠૈયા ઠાગા ઠૈયા હા ઠાગા ઠૈયા બરાબર ચાલો મુઢલી તો મઢુલી ડોપી ટોપી આપણે કેમ પેલું મેં લખાયું હતું જાતા એ રીતના જ વાક્ય છે હોય હોય સોય સોય ધડધડાટ ધડધડાટ જળહળ જળહળ કાગળ કાગળ માથું ને મોથું ચાલો ત્યાર પછી આપણે શું આવ્યા છીએ હવે આપણું પતિ જવા આવ્યું છે બરાબર છે તો ચાલો ત્યાર પછી બ એવી રીતના જ વાક્ય છે આ શિકારી તો શિકારી આને સાચું હોય એના પર શું કરવાનું છે ગોળ કરવાનું છે ત્યાર પછી જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખવાના છે તમને જે શબ્દમાં ભૂલ થતી હોય ને વધારે એ શબ્દ પહેલાં લખવાના છે પછી ભૂલ વગરના લખવાના છે ભૂલવાળા ને ભૂલ વગરના આ જ રીતના તમારે જાતે આવા શબ્દો લખવાના રહેશે અને ત્યાર પહેલાં જુઓ કે મેં અહીંયા શું કહ્યું હતું કે 13માં ચચળાટ ને ચચળાટ લગભગ ચચળાટમાં ગોળ થઈ ગયું છે તો ચચળાટમાં ગોળ કરવાનું છે ચોપડીમાં ઓકે ચાલો ત્યાર પછી મને ઓળખો ઉંદર હરણ નાગ પતંગિયું માછલી પતંગ ને મોબાઈલ તો આનું અહીંયા તમારે નામ લખવાનું છે કે ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે તો કોનાથી થઈ જાય છે
એ લખવાનું પાણીમાં હું તરું છું બહાર કાઢું તો મરું છું એ લખો હલો હલો કઈ પડે વટ કદમ નાનો પણ છે દુનિયાનો ખજાનો આમાં આપ્યું છે મોબાઈલ બે આંખોને રાખું અળગી સુગંધ પારખું હું સધળી ત્યાર પછી મારે રંગબેરંગી પાંખો છે હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું ત્રણ અક્ષરનું મારું નામ પહેલું અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે હું પતંગિયાનું વાહન છું હું ચૂચુચુ કરું છું ત્યાર પછી સાચો વિકલ્પ સામે ખરું કરો મોંમાં પાણી આવું તો ખાવાની ખૂબ ઈચ્છા થવી કે લાળ ટપટપી ટપકવી તો ખાવાની ખૂબ ઈચ્છા થવી બે પીછો કરવો ચોરી કરવી કે પકડવા માટે પાછળ દોડવું તો બીજામાં કરવું ત્રણ ખાલી હાથે તો હતાશ થઈને કે હાથમાં ગુમાવીને તો હતાશ થઈને ત્યાર પછી આપણે છે પ્રશ્ન 21 ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દોની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો ઉદાહરણ મારા જૂતા મને ડંખે છે પગરખા મારા પગરખા મને ડંખે છે જો હવે તમે જરા ખસો ને થોડાક જો તમે થોડાક ખસો ને આપણે કૌંસનું વાક્ય આપણે લેવાનું છે મારો નાનો ભાઈ બીમાર છે માંદો મારો નાનો ભાઈ માંદો છે નઠારી ટેવ આપણને ખરાબ બનાવે છે ખરાબ તો ખરાબ ટેવ આપણને ખરાબ બનાવે છે પરિવારમાં બહુ હળી મળીને રહે છે કુટુંબ તો કુટુંબ સહુ હળી મળીને રહે છે આગળ વધવું હોય તો તકલીફ તો પડે ને મુશ્કેલી જો આગળ વધવું હોય તો મુશ્કેલી તો પડે વાદળ વાળ કાપે છે હજાર વાળંદ વાળ કાપી જ તો જો હજામ વાળ કાપે છે વૈશાખ મહિનાનો તાપ આકરો હોય છે તડકો તો વૈશાખ મહિનાનો તડકો આકરો હોય છે આ રીતના તમારે શું કરવાનું હોય છે લખવાનું હોય છે ત્યાર પછી આપણે દિવાસળીનું છે આમાં આપણે કશું કરવાનું નથી હવે શું છે તે જુઓ જો પહેલી આકૃતિ કેટલી દિવાસળીની છે તો આપણે આગળથી બધી આકૃતિઓ જોવાની છે પાછળ લખવાનું છે તો જો 26ની છે બીજી આકૃતિ કેટલા ત્રિકોણ બનેલા છે તો 14 ત્રીજી આકૃતિમાં કેટલી દિવાસળી જરૂરી પડી તો 13 ત્રીજી આકૃતિમાં કેટલાક બીજી આકૃતિમાં કેટલાક ચોરસ બનેલા છે તો 4 આકૃતિ કરતાં આકૃતિમાં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી 13 જો હવે નીચેના ચિત્રો પરથી વાર્તા તૈયાર કરી વર્ગમાં રજૂ કરો અને લખો આની વાર્તા તમારે શું કરવાની છે બોલવાની છે પણ જ્યારે જૂમમાં લાઈવ લેક્ચર હશે ને ત્યારે આ વાર્તા તમારે શું કરવાની છે બોલવાની છે કેવું પડશે બધા વિદ્યાર્થીને તૈયાર કરવાની છે કઈ રીતના છે જુઓ અહીંયા પેલું કેવું છે જો ગોવા છે કેવો સરસ મજાનો ચિત્ર છે ગાયો ચરાવે બકરીઓ ચરાવે છે મંદિર છે ઘર છે ને પછી અહીંયા શું કરે છે બકરીઓ ચરે છે પછી અહીંયા જુઓ કોણ આવે છે આપેલો કેવો ગોવાળ પાસે આ બધા લોકો આવે છે શું કામ આવે છે બધું આપણને આ વાર્તા છે ને તમને ખ્યાલ આવી પણ જશે ખ્યાલ છે મને આવડે છે પણ તમને લોકોને હું લાઈવમાં કેવડાવીશ ચાલો ત્યાર પછી તમીર જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી પ્રકાશ મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે તમીર બને જ નહીં શું દેખાય છે પ્રકાશ અંધારું બે જોશી મહારાજ છોકરી છોકરાનો હાથ જોઈને પૂછ્યું બેટા તારો જન્મ ક્યાં દિવસે થયો હતો છોકરો મહારાજ સોમવારના દિવસે પણ તમારો જન્મ કયા દિવસે થયો હતો જોશી મહારાજ રવિવારના દિવસે છોકરો બોલ્યો મને નાનો સમજીને બનાવો નહીં તમે જૂઠું બોલો છો રવિવારે રજા હોય છે કેવો છે ચતુર છે ને હવે જો આંગળાની મદદથી છે આપણે જેવું ચોપડીમાં જોયું હતું ને એ આપણો આંગળાની મદદ છે ત્યાર પછી આમાં બે ઉખાણા તમને આવડે તેવા જાતે ઉખાણા તમારે લખવાના છે મેં લખ્યા નથી શું કામે તમને જેવા આવડે તેવા તમારે જાતે લખવાના છે અહીંયા આપણું અસાઇનમેન્ટ શું થાય છે ઓકે થાય છે બરાબર છે આની પીડીએફ પણ હું તમને મોકલી આપીશ ચાલો બાય આજે જેટલું ચલાવ્યું છે એટલું તમારે શું કરવાનું છે સાપોથીમાં પૂરવાનું છે અને જ્યારે પીડીએફ મળે ત્યારે પણ પૂર્યો ત્યારે પૂરજો ત્યાં સમજાવ્યું ને સમજ પડી ગયો તો ત્યારે પૂરી નાખવાની ચલો બાય જય સ્વામિનારાયણ.